રાજ્યમાં અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે, તો રાજ્યના અનેક ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે, ત્યારે કરાઈ ડેમમાંથી 3500 ક્યુસેક પાણી અને સંત સરોવરમાંથી 1400 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં આવતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીની સતત વધારે આવક થતાં શહેરના વાસણા બેરેજના બે દરવાજા સંપૂર્ણ ખોલી નાખવામાં આવ્યા છે। આ બે દરવાજા ખોલાતા ધોળકા, બાવળા, બગોદરા, સાણંદ અને વિરમ ગામના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। સ્થાનિક પ્રાંત અધિકારીને સતર્ક કરવામાં આવ્યા છે। જો પાણીની આવક વધે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સહી સલામત સ્થળાંતર કરવા માટે જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને રાજ્ય સિવાય ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે। અમદાવાદના વાસણા બેરેજ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। સાબરમતી નદીમાં એટલે કે વાસણા બેરેજ જે ડેમ છે ત્યાં અત્યારે 5,049 ક્યુસેક પાણીની આવક છે અને સતત પાણીની આવકને કારણે વાસણા બેરેજના જે બે દરવાજા છે તેને ખોલવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતના પાણીની સપાટી વધી રહી છે તે કારણોસર પાણીને ખાલી કરવામાં આવી રહ્યું છે અને આ જ પાણી આગળના અમદાવાદના વિસ્તારમાં એટલે કે ધોળકા જે નદીઓ છે અને કિનારો છે તેમાં જાય છે તેને લઈને એક એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે નીચાણવાળા વિસ્તારો જો એવું લાગે જોખમ જેવું તો તેઓ સહી સલામત સ્થળે પહોંચી જાય। આપ જોઈ રહ્યા છો કે જે રીતના પાણીની આવક થઈ રહી છે તે પ્રમાણે અત્યારે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે। માનવામાં આવે છે કે જો પાણીની સપાટી સતત વધશે તો આવનારા સમયમાં બીજા પણ બેથી વધુ દરવાજા ખોલવામાં આવશે। સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે એટલે કે જે અમદાવાદનો રિવરફ્રન્ટનો વિસ્તાર છે તે પણ આ દ્રશ્યોમાં કદાચ આપ જોઈ શકશો કે આખો રિવરફ્રન્ટનો વિસ્તાર છલોછલ ભરાયો છે અને તે જ કારણોસર સાબરમતી નદીનું પાણી બહાર ના આવે અને આગળ પણ કોઈ પ્રકારનું જોખમ ન થાય તેના માટેનો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને વાસણા બેરેજના બે દરવાજા છે તેને ખોલી દેવામાં આવ્યા છે। ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।